गुजरात विधानसभा चूंटणीना भणગારા વચ્ચે કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે। ભાજપનો ખેસ પહેર્યા બાદ એમસીના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માના સૂર પણ બદલાઈ ચૂક્યા છે। દિનેશ શર્માએ કહ્યું કે હું જે પક્ષમાં જોડાયો છું તેના સારથી નરેન્દ્ર મોદી છે। આ સાથે તેમણે સીઆર પાટીલને મહાભારતના અર્જુન સમાન ગણાવ્યા। ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ અને વિકાસની વાત કરી રહી છે, દેશની અખંડતાની વાત કરી રહી છે અને જે પાર્ટીમાં પાર્ટીના સારથી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય તો મને વિશ્વાસ છે કે આવી પાર્ટી હર હંમેશા પ્રજાહિતમાં કામ કરતી હોય અને હું પણ પ્રજાહિતના કામ કરવા માટે આ પાર્ટીમાં જોડાયેલો છું। प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिल राहुल गांधी और कांग्रेस पर कर आक्र प्रहार कहू कि कांग्रेस ने तेमना नेताओं ने आगे वानों पर विश्वास ज नहीं। અને એમણે પોતાના પાર્ટીમાંથી આગેવાનો કેમ બહાર જાય છે એની ચિંતા કરવાને બદલે હજુ પણ જેને જવું હોય છે જવા દો અને સમજાવવાની જરૂર નથી, આવું વાહિયાત નિવેદન કર્યું। સાથે સાથે એમણે આ બધાને કૌરવો ગણાવ્યા અને પોતાને 25 કાર્યકર્તાઓ જો મળી જાય તો ગુજરાત જીતી જાઓ એવી શેખી પણ હાકી। એનો અર્થ એવો પણ થાય છે કે એમની પાસે 25 કાર્યકર્તાઓ પણ નથી, એમને પોતાના નેતાઓમાં વિશ્વાસ નથી, આગેવાનોમાં વિશ્વાસ નથી। કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ કોંગ્રેસ તો હાથ છોડીને કેસરિયો ધારણ કરી રહ્યા છે। હવે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રધાન નારણ પટેલે પણ કોંગ્રેસને કરી દીધા રામ રામ। 37 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને સંગઠનના વ્યક્તિ હોવા છતાં તેમણે કોંગ્રેસની કાર્યપ્રણાલી અને કાર્યકર્તાઓની થતી સતત અવગણનાને પગલે પક્ષ છોડી દીધો, કેસરિયો ધારણ કરી લીધો। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ખેસ ધારણ કરી નારણ પટેલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। અત્રે મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને ચિંતન શિબિર ચાલી રહી છે। પક્ષના જૂના અને કર્મનિષ્ઠ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે ત્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તેની અસર જોવા મળી શકે છે। કોંગ્રેસની અંદર પોતે એવું લાગ્યું કે ભાઈ કોઈ સંગઠનની આ સંજોગો નથી। જ્યારે અમારા પૂર્વ પ્રમુખ શ્રી અને વિરોધ પક્ષના નેતા આજથી 2 વર્ષ પહેલો રાજીનામું આપેલું 1.25 વર્ષ પહેલો, પછી અવળો જગદીશભાઈની અને વિરોધ પક્ષના નેતાની નિમણૂક થઈ, એમને નિમણૂક કરવી હતી તો એ વખતે કરવી હતી, જે સંજોગો ચાલે આ છે તે છે, હવે શોર્ટ ટાઈમ એટલે કોંગ્રેસની અંદર જે હું સંગઠનનો માણસ એટલે સંગઠનની જે તંત્ર ચાલતું હતું એની મને પીડા થતી, એ સંજોગો મેં આજે કોંગ્રેસને રામનામ કરી અને આજે હું ભાજપની અંદર જોડાવાનું